નમસ્કાર મિત્રો એમએસ બી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી જે મહાનગરપાલિકાની અંદર કાયમી આવેલી છે તો મિત્રો આની સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને હા મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ શકો છો ત્યાં તમને સરકારી અને પ્રાઇવેટને ભરતી લાગતી માહિતી ત્યાંથી પણ મળતી રહેશે તો ચલો મિત્રો આજનો વિડીયો જોઈએ તો મિત્રો આ જાહેરાત તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત છે તો આની અંદર જગ્યાનું નામ છે સ્ટેશન ઓફિસર ટોટલ જગ્યાઓ બે છે એની અંદર કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે તો એસસીની અંદર એક છે એસટીની અંદર એક છે હવે મિત્રો લાયકાતની મહત્ત્વની બાબતો છે તો ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને બીજી બાબત છે નેશનલ ફાયર સર્વિસ કોલેજની અંદર સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ તો મિત્રો મહત્ત્વની બાબત બીજી છે કે સબ ઓફિસરનો જે કોર્ષ સફળતાપૂર્વક પાસ કર્યા પછી અથવા પહેલાં ફાઇલ સેવાની લગતી કેડરની કામગીરી ત્રણ વર્ષ સુધી કરવામાં આવશે તો આની અંદર હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે અને સાથે સાથે ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ હવે મિત્રો પગાર ધોરણ ઉપર વાત કરી લઈએ તો પગાર ધોરણ તમને ત્રણ વર્ષ માટે જે ફિક્સ રહેશે આડત્રીસ હજાર નેવું રૂપિયા પછી ત્રણ વર્ષ પછી સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે પે કરવામાં આવે છે ઓગણ ચાલીસ હજાર નવ લઈને એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા મળવાપાત્ર રહેશે તો ઉંમરની અંદર વાત કરી કે ઉંમરની અંદર આપણે જોઈએ તો પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ હવે મિત્રો સામાન્ય જોગવાઈ મુજબ જે તમારે અરજી કરવાની છે એની મહત્ત્વની વિગતો છે તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ કે ઉપર જે જણાવેલ છે લાયકાત એ પ્રમાણે તમારી લાયકાત હોવી જોઈએ અને જરૂરી પાત્રતા ધરાવતા હોવી જોઈએ તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરતી કરવાની છે અને જે પેમેન્ટ ફી કરવાની છે પે એ ડેસ્કટોપ અથવા લેપટોપ દ્વારાનો ઉપયોગ કરીને કરી શકશો જે ઉમેદવારો રસ ધરાવે છે એમને સાત એક બે હજાર એકવીસથી લઈને સોળ એક બે હજાર એકવીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે બાબતો છે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવામાં છેલ્લી તારીખ જે તમે જોઈ છે એ છેલ્લી તારીખ એક બે હજાર એકવીસ તો ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ કે જે તમારું સ્નાતક છે જી માન્ય યુનિવર્સિટી માન્ય હોવું જોઈએ હવે મિત્રો મહત્ત્વની બાબતો એ પ્રમાણે છે કે જે એસસી એસટી ઉમેદવારો છે એમને અનામતનો લાભ મળે છે એ પણ મળવાપાત્ર રહેશે એની ઘણી બધી વિગતો અહીંયા જોવા મળતી હશે તો વયમર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર છે જો તમે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી હો તો વયમર્યાદામાં ઉંમર બાદ રહેશે નહીં તેઓ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો દરેક મિત્રો અને આ જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે જે ફી પે કરવાની છે એ કેટલી ફી પે કરવાની છે અને કઈ રીતે એના વિશે વાત કરી લઈએ તો મિત્રો ફી પે કરવા અંતર્ગત આપણે જો કે તમારે સાથે સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ જો ટ્રિપલસીનું સર્ટિફિકેટ હશે તો માન્ય ગણવામાં આવશે અથવા તમારે છ માસનો કોઈ પણ પ્રાઇવેટ કોર્સ કરેલો હોવો જોઈએ હવે ફીની વાત કરી લઈએ તો મિત્રો બિનઅનામત કક્ષાના જે પણ ઉમેદવારો છે એમને બસો રૂપિયા ફી ભરવાની છે અને મિત્રો જે બાકીના જે ઉમેદવારો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગ છે એમને સો રૂપિયા ફી કરવાની છે તો મિત્રો આની અંદર એક મહત્વની બાબત અહીંયા તમે જોઈ શકો છો અનામત કક્ષાના ઉમેદવારોમાં માટે જાહેરાત અનામતની જોગવાઈ કરાવેલ હોય ત્યાં ઉમેદવારો અનામતની જગ્યા માટે અરજી કરશે અને તેમની પસંદગી માટે બિનઅનામતના ધોરણો લાગુ પડશે તો એમને બસો રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે લખેલું છે કે ઓબીસી એસ સી અને એસટી જે ઉમેદવારો છે અને જો તમારી જોડે સર્ટિફિકેટ હોય અને એ અપલોડ કરો તો તમારે સો રૂપિયા રહેશે જો બાકી જનરલ કેટેગરીમાં અપલોડ કરો તો તમારા બસો રૂપિયા ફી પે કરવાના રહેશે તો મિત્રો આની અંદર જે ફી પે કરવાની જે પદ્ધતિ છે એના વિશે વાત કરી લઈએ તો આની અંદર ઓનલાઈન અરજી વખતે તમારે ફી પે કરવાની છે તો એની અંદર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી તમે ફી પે કરી શકો છો જ્યારે પણ તમે ફી પે કરો તો તમારે એની રિસીપ્ટ સાચવી રાખવાની છે પ્રમાણપત્રો પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી સમયે કોલ સાથે અચૂક લાવવાની રહેશે તો મિત્રો આની અંદર જે ડાયરેક્ટ ભરતી છે એ અંતર્ગત લેખિત મૌખિક કસોટી સમયે તમારી જે ફી રિસિપ છે અને ફોર્મ ભરેલાની પ્રિન્ટ તમારે અવશ્ય લઈ જવાની રહેશે તો મિત્રો જો ઉમેદવારો ફી ભર્યા નકલ એપ્લિકેશન ફોર્મ સાથે નહીં લાવે તો તેવા ઉમેદવારોને પ્રમાણપત્ર પ્રત્યક્ષ ચકાસણી લેખિત મોકથી કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જ્યારે પણ તમે ફી પે કરો છો એની રસીપ તમારે લઈ જવાની રહેશે અને જે પણ તમે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ પણ તમારે લઈ જવાની રહેશે તો પણ જે મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવા માગતા હોય એમની છેલ્લી તારીખ છે સોળ એક બે હજાર એકવીસ સુધી તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે જે આની અંદર જે વેબસાઇટ પણ આપેલી છે જે તમે જોઈ શકો છો એ અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ મહત્વની બાબતો હતી જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો નીચે લિંક આપેલી છે ટેલિગ્રામની એમાં જોઈન થઈ શકો છો અને આ પીડીએફની પણ લિંક આપેલી છે તો બસ મિત્રો હાથ મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત